કે મનને શાંતિ મળે તે માટેનો ઉપાય શું? હા, બહુ સરસ પ્રશ્ન. મનની શાંતિ તો બધાને જોઈએ છે, એટલા માટે એક પુસ્તક મેં લખેલું છે, આધુનિક માનવ શાંતિની શોધમાં. એમાં તમને ટોટલ પેકેજ મળી જશે, બધું લખેલું છે કે કેવી રીતે મનની શાંતિ મળે. તેમ છતાં એક જ વાત યાદ રાખવાની, મનની શાંતિ લેટેસ્ટ મોડલની કારમાં નથી, લેટેસ્ટ મોડલના ડ્રેસમાં નથી, અને લેટેસ્ટ મોડલના આઈપોડમાં નથી. તો ક્યાં છે શાંતિ? ક્યાંય બહાર નથી. શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્રોત આપણા દરેકની અંદર છે, અને એટલા જ માટે ઉપનિષદોમાં કહ્યું છે, નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ વિદધાતિ કામાન તમ આત્મસ્તમ યેન ઉપશ્યંતે ધીરા તેષામ શાંતિ શાશ્વતી નયેતરેષામ. કોને શાંતિ મળે છે? શાશ્વત શાંતિ કે જે આ આપણી અંદરને પરમાત્માને દર્શન કરે છે એને જ મળે છે, જે પરમાત્માનું ધ્યાન કરે છે, પરમાત્માનું ચિંતન કરે છે, જે આપણા દરેકની અંદર છે. દરેકે દરેક ધર્મમાં ઈશ્વરને ઈશ્વરનું ચિંતન કરવાની વાત કહેવામાં આવી છે. એ જ્યારે આપણે કરીએ છીએ એ મનની શાંતિ આપણને તત્કાળ મળે છે. તમે કરીને જુઓ, એ પરમાત્માનું ચિંતન કરીને જુઓ, દરરોજ થોડી એક એક મિનિટ કરીને જુઓ કેટલી તમને મનની શાંતિ મળે છે. અને એટલા જ માટે કબીર કહે છે, મોકો કહાં તું ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં ખોજોગે તભી મિલુંગા પલભર કી તલાશ મેં. એ માન શાશ્વત સુખ શાશ્વત શાંતિનો સ્ત્રોત આપણી અંદર જ છે. એ આપણે ત્યાં દરરોજ થોડું થોડું ધ્યાન અને પ્રાર્થના કરીએ તો અવશ્ય મનની શાંતિ મળશે. અને પેલું પુસ્તક વાંચી લ્યો, એમાંથી તમને બીજા ઘણા બધા ઉપાયો મળી જશે.